વેલકમ વિદ્યાર્થી મિત્રો જોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર જે ડબલ્યુ નીટ સેશન આઠ માં આજે આપણે પૂર્ણાંતરિક પરાવર્તન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની ઘટનાનો અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંતરિક પરાવર્તન એ હકીકતમાં પ્રકાશ્ય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ્ય પાતળા માધ્યમમાં જતા કિરણ દ્વારા અનુભવાતી ઘટના જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ્ય પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનું બંને માધ્યમને જુદા પાડતી સપાટી પાસે આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય બે ઘટના પેરેલિબંધ અને આવું વક્રીભૂત કિરણ લંબથી દૂર તરફ વિચલન પામે એ આપણે જાણીએ છીએ જો કોઈ ઉદ્ગમ હોય તો ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જતું કિરણ જો બે માધ્યમોને જુદા પાડતી સપાટીને લંબરૂપે તો એ જ દિશામાં આગળ વધતું જોવા મળશે મતલબ કે અહીંયા કિરણ દિશા બદલશે નહીં હા એની ઝડપ વેગનું મૂલ્ય બદલાશે ધારો કે કોઈ આપાત કોણ આય માટે જ્યારે કિરણ આપાત થાય ત્યારે એનું આંશિક પરાવર્તન અને વક્રીભવન થાય અહીં પ્રકાશની વધુ તીવ્રતા વક્રીભૂત કિરણમાં રહેલી છે આંશિક પરાવર્તિત કિરણ એ ઝાંખું હોય છે તમે જેમ જેમ કોણ વધારતા જાઓ તેમ વક્રીભૂત કિરણ વધુ ને વધુ લંબથી દૂર જાય અને આંશિક પરાવર્તિત કિરણની તીવ્રતામાં કંઈક વધારો થતો જોવા મળે જ્યારે કિરણ એવા કોઈ ખૂણે આપાત થાય કે જેને આઈસી અથવા કેપિટલ સી વડે પણ દર્શાવાય એ વખતે કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટીને સમાંતર રહીને પ્રસરે અર્થાત વક્રીભૂત કોણ નાઇન્ટી ડિગ્રી નો થાય આ વખતે જે આંશિક પરાવર્તિત કિરણ મળે છે એની તીવ્રતા બીજા બધા આંશિક પરાવર્તિત કિરણો કરતા વધારે હોય છે અને આ કિરણને આપણે ક્રાંતિકિરણ તરીકે ઓળખીશું ક્રિટિકલ નહી પ્રશ્ન એ છે જો આપાત કોણનું મૂલ્ય આઈસી કરતા વધારવામાં આવે આઈસીને ને આપણે બોલીશું ક્રાંતિકોણ કે આ જે મૂલ્ય માટે ઘટમાંથી પાતળા માધ્યમમાં જતું કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટીને સમાંતર રહીને પ્રસરે આ તે મૂલ્યને ક્રાંતિકોણ કહેવાય અને એ વખતે મળતા પરાવર્તિત કિરણને આંશિક પરાવર્તિત કિરણને ક્રાંતિકિરણ કહેવાય જો આપતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધારવામાં આવે તો આ વખતે સ્વાભાવિક છે કે વક્રીભૂત કોણની રેન્જ ઝીરો નાઇન્ટી વચ્ચે ની હોય છે ને એવું કરતાં મોટા ખૂણે વક્રીભવન થશે નહીં તો આ વખતે શું થશે તો કે આ કિરણનું ફરી પાછા આ જ ઘટ માધ્યમમાં પરાવર્તન થશે અને અચાનક પરાવર્તિત કિરણની તીવ્રતા વધી જશે અને આપાત કિરણની તીવ્રતા જેટલી હશે જો માધ્યમમાં શોષકતાનો ગુણધર્મ ન હોય તો જે આપાત કિરણની તીવ્રતા હતી આ પરાવર્તિત કિરણની તીવ્રતા થઈ જશે આમ જાણે કે ક્રાંતિકોણ પછી ના વિસ્તારમાં આપણી આ પારદર્શક માધ્યમની સપાટી જાણે કે અરીસાની માફક વર્તતી હોય તેવું લાગે છે બસ આ ઘટનાને આપણે શું કહીએ છીએ પૂર્ણ આંતરિક પરાવર્તન તમે આ ઓથરી બિંદુ પાસે સ્નેલનો નિયમ

સાયન આઈસી ઇઝ ઇક્વલ ટુ આથી એન ટુ વન લખાય છે એન ટુ વન લેસ દેન વન હોય તો પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને તે માટેની શરતો શરત નંબર એક પ્રકાશીય કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશ્ય પાતળા માધ્યમમાં આપાત થતું હોવું જોઈએ બીજું આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધારે હોવું જોઈએ જો આ બે શરતોનું પાલન થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય બીજી એક બાબત તમને ધ્યાન દોરવાની કે વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં કિરણ જાય ને તમે શા બે શક્યતા વિચાર નંબર એક લંબથી દૂર જવું કિરણ વક્રીભૂત કિરણનું લંબથી દૂર જવું અથવા પૂર્ણ આંતરિક પરાવર્તન થવું તો બે ઘટનાઓને હંમેશા વિચારો ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ આકૃતિમાં થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી પ્રકાશનું કિરણ પ્રિઝમની એસી સપાટી પર લંબરૂપે ત્યારે બીજી સપાટી એસી પરથી નિર્ગમન ન પામી શકે પ્રિઝમનો વક્રીપ થ્રી બાય ટુ છે કિરણ એ બી સપાટીને લંબરૂપે આપાત થાય છે તો વિચલન પામ્યા વગર સીધે સીધું જશે અને એસી સપાટી પર આવશે તમે ચેક કરી શકો એસી સપાટી માટે આ જે ખૂણો આઈ છે બરાબર જરૂર આ આઈ ખૂણો એ ગ્રેટર દેન આઈસી હોવો જોઈએ આઈ ખૂણાનું મૂલ્ય શું હોવું જોઈએ ગ્રેટર દેન આઈસી હોવું જોઈએ હવે પ્રિઝર્વ માટે આ ખૂણો ઠીટા છે આ નાઇન્ટી છે તો આ નાઇન્ટી માઇનસ થીટા થાય આ ખૂણો ઠીટા થાય લંબ દોરેલો છે એટલે આ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી માઇનસ સીટા થાય ક્લિયર ધ્યાન આપજો थीटा 90 - थीटा लम थीटा છે તો આ i 90 - थीटा થાય પૂર્ણાંતરિક परावर्तन થaiti માટે i નું મૂલ્ય i c કરતા વધારે હોવું જોઈએ મતલબ કે 90 - थीटा ગ્રેટર ધેન i c sin 90 - थीटा ગ્રેટર ધેન sin i c cos θ = 1 / કારણ કે અંશમાં પાતળું માધ્યમ પાતળું માધ્યમ કોણ છે હવા અને છેદમાં ઘટ્ટ માધ્યમ થ્રી બાય ટુ તો આ સાયન આઈસી ઇઝ ઇક્વલ ટુ વન બાય એન ટુ બાય થ્રી હવે ખાસ ધ્યાન આપજો કોસ થીટાનું મૂલ્ય ટુ બાય થ્રી કરતાં વધારે હોવું જોઈએ બાયોલોજીવાળા થીટા બરાબર ઝીરો તો કોસ ઝીરો વન થીટા ઇઝ ઇક્વલ ટુ થર્ટી cos thirty root 3 by two point eight double six forty five cos forty five is equal to one by root 2, two point seven zero seven one cos sixty to theta bar 60 low cos sixty is equal to half 0.5, theta 90 low the cost 0. આ બાબત શું બતાવે કે કો સીટાનું મૂલ્ય ટુ બાય થ્રી કરતાં વધારે ટુ બાય થ્રી મતલબ પોઈન્ટ સિક્સ સેવન પોઈન્ટ સિક્સ સેવન કરતાં વધારે હોવું જોઈએ મતલબ કે આશરે તમે કોઈ ખૂણો ધારી લો તે પિસ્તાલીસ અને ત્રીસની વચ્ચેનો ખૂણો હશે હવે કો સીટા વધે તો એનો મતલબ કે થીટા ઘટે તો કોસ ઇટા ગ્રેટર ધેન ટુ બાય થ્રી હોવું જોઈએ મતલબ કે ઠીટા લેસ ધેન કોસ ઇનવર્સ ટુ બાય થ્રી થવું જોઈએ ઘણા બાયોલોજીવાળા અહીંયા ભૂલ કરીને આવે છે શું કરીને આવે ઠીટા ગ્રેટર ધેન કોસ ઇનવર્સ ટુ બાય થ્રી ખોટી વાત છે ઠીટા લેસ ધેન કોસ ઇનવર્સ ટુ બાય થ્રી થવું જોઈએ તો જે બાબત મેં અહીંયા સમજાવી છે એને ધ્યાનપૂર્વક જુઓ ચાલો નવા ટોપિક ઓપ્ટિકલ ફાઈબર તરફ આપણે જઈએ તો વિદ્યાર્થી મિત્રો ઓપ્ટિકલ ફાઇબર એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરતું એક ઉપકરણ છે આધુનિક સંદેશા વ્યવહારમાં એનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે આ ઓપ્ટિકલ ફાઇબરમાં તમે રચના એનસીઆરટીના અભ્યાસક્રમમાં ભણી ગયા કે એની રચનામાં ગ્લાસ અથવા ફ્યુઝ્ડ ક્વાડ્સ નો વાળ જેટલા આકારના સ્વરૂપમાં અત્યંત પાતળો ફાઈબર તૈયાર કરવામાં આવે છે સંપૂર્ણ ગ્લાસથી ભરેલો હં પોલાણ નથી આ ફાઈબરની ફરતે ફાઈબરના વક્રીભવનાંક ભવનાંક કરતાં જેનો વક્રીભવનાંક ઓછો હોય એવા દ્રવ્યનું ક્લેડિંગ કરેલું કે જેથી કરીને જો કોઈ અશુદ્ધિ અહીંયા ક્લેડિંગ ન હોય તો કોઈ અશુદ્ધિ આવે કોઈ અશુદ્ધિ ધારો કેનો વકરીભવનાંક પારદર્શક અશુદ્ધિ હોય મીણ ગ્રીઝ જેવી તો બની શકે કોઈ ઓઇલું ટીપું હોય તો એવું બની શકે કે ફાઈબર કરતાં જો એના દ્રવ્યનો વકરીભવનાંક વધારે હોય તો અહીંથી આ કિરણ પાતળામાંથી ઘટમાં જતું હોવાથી લંબ તરફ વળે અને લીકેજ થાય આવું લીકેજ ન થાય એટલા માટે આ ફાઇબરની ફરતે ફાઇબરના દ્રવ્યના વક્રી ભવનાંક કરતાં જેનો વક્રીભવનાંક ઓછો હોય એવા દ્રવ્યનું આપણે શું કરીએ છીએ ક્લેડિંગ કરીએ છીએ આવરણ ચડાવીએ છીએ આવા ફાઇબર દસ માઇક્રોમીટરથી સો માઇક્રોમીટરના વ્યાસના નળાકારના સ્વરૂપમાં રાખવામાં આવે છે યાદ રાખજો ફ્યુઝ ક્વાર્સ વાપરવાનું કારણ છે હાઈલી ટ્રાન્સપરન્ટ સામાન્ય કાચ આપણે લઈએ તો એ કાચમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય ને ત્યારે કાચ એ પ્રકાશને શોષે પણ છે આથી જે તીવ્રતાવાળો પ્રકાશ આપાત થયો હોય બની શકે એટલી તીવ્રતાવાળો પ્રકાશ કાચમાંથી નિર્ગમન ન પણ પામે તાઇબરમાં દાખલ થતું એક કિરણ ફાઇબર વાંકા રાખેલા હોય તો પણ એ બીજા છેડેથી નિર્ગમન પામે છે મતલબ કે ફાઈબરમાં એનું હજારો વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે જો માધ્યમ શોષક હોય તો પછી બીજા છેડેથી કિરણ બહાર ન પણ આવી શકે એટલા માટે આપણે હાઈલી ટ્રાન્સપરન્ટ દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ તો ફાઈબરમાં આપાત થયેલ કિરણ જ્યારે ફાઈબર ક્લેડિંગની આંતર સપાટી પર આ ફાઇબર ક્લેડિંગની આંતર સપાટી પર ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય તો તેનું આ સપાટી પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે આવા ફાઈબર માટે તમારે કેટલીક એક્સ્ટ્રા બાબત જોવા જેવી છે જે એનસીઆરટી બુકમાં આપી નથી અને આપણા જે ડબલ યુનીચના અભ્યાસક્રમમાં એને ખાસ તૈયારીમાં આપણે લેવાની છે પેલો ઓપ્ટિકલ ફાઇબરમાં દાખલ થતા કિરણ માટે આપાત કોણ આઈનું મૂલ્ય અમુક મૂલ્ય કરતાં વધારે ન હોવું જોઈએ સમજાવ કે આપણે ફાઈબર હવા મતલબ ફાઇબરની ફરતે આપણે હવાનું માધ્યમ રાખેલું છે કોઈ ક્લેડિંગ નથી આવા સંજોગોમાં હું કિરણને આ જેટલા ખૂણે ફાઇબરમાં દાખલ કરું છું તો સ્વાભાવિક છે કે પાતળામાંથી પ્રથમ ઘટમાં જશે લંબ તરફ વળે અને હવે ફાઈબર હવા આંતર સપાટી પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે તો આ માટેની શરત મેળવવાની છે તો સ્પષ્ટ છે કે આ જે ઠીટા ખૂણો છે આઈસી કરતાં વધારે હોવો જોઈએ હવે ઠીટા કેટલો થાય તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી માઇનસ આર ચેક કરજો તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી માઇનસ આર થાય તો નાઇન્ટી માઇનસ આર ઇઝ ગ્રેટર દેન આઈસી થવું જોઈએ આનો મતલબ છે કે આનું મૂલ્ય અમુક મૂલ્ય કરતાં વધારે હોવું જોઈએ નહીં સ્મોલ આરનું મૂલ્ય અમુક મૂલ્ય કરતા વધારે હોવું જોઈએ નહીં નાઇન્ટી માઇનસ આર વધારે પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા પણ વધારે હવે જો મારે આરનું મૂલ્ય ઓછું કરવું હોય તો આઈનું મૂલ્ય ઓછું કરવું પડે કારણ કે પાતળામાંથી ઘટ માધ્યમમાં જતું કિરણ લંબ તરફ વળે મતલબ કે આપાત કોણ કરતા વકરીભૂત કોણ નાનો બને જો આઈને નાનો બનાવીએ તો આર આપોઆપ નાનો બનશે તેનો મતલબ કે આઈનું મૂલ્ય અમુક મૂલ્ય કરતાં વધારે હોવું જોઈએ નહીં તો જ આનું મૂલ્ય પણ સીમિત રહેશે કે જેથી નાઇન્ટી માઇનસ આર ગ્રેટર દેન આઈસી થાય ચાલો તો મેં લખ્યું છે વાંચો હવે આનું મૂલ્ય ઓછું કરવું હોય તો આઈનું મૂલ્ય ઓછું હોવું જોઈએ આમ આપણ આઈનું મૂલ્ય અમુક મૂલ્ય કરતાં વધારે ન હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક એક્ઝામ્પલે ખાસ જોવાનો ફાઈબર હવા અંતરપૃષ્ઠ માટે ફાઇબરના વક્રી ભવનાં એનના કયા મૂલ્ય માટે ફાઇબરમાં દાખલ થતું કિરણ આઈથી સ્વતંત્ર મતલબ કે તમે કોઈ પણ ખૂણે કિરણને આપાત કરો આ ખૂણે આપાત કરો આ ખૂણે આપાત કરો અને આપાતકોણનું મોટામાં મોટું મૂલ્ય કેટલું નાઇન્ટી ડિગ્રી કે જે વખતે કિરણ સપાટીને સમાંતર રહીને આપાત થાય છે તો આપાતકોણની રેન્જ ઝીરોથી નાઇન્ટી વચ્ચે કોઈ પણ હોઈ શકે આપાતકોનું મૂલ્ય અમુક મૂલ્ય કરતાં વધારે ન હોવું જોઈએ તો આપણે એમ વિચારીએ કે નેવું ડિગ્રી એ જ ખૂણે ના ખૂણે આપાત કરી અને જો પૂર્ણાંતરિક પરાવર્તન મળે તો એ માટે આ ફાઈબરના દ્રવ્યનો વક્રીપનાંક એન શું હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચેક કરી આપણે આ જે પી બિંદુ લીધું છે પૂર્ણાંતરિક પરાવર્તન થાય તે માટે

સાઇન ફોર્ટી ફાઈવ મૂકી દો તો એન ઇઝ ટુ રૂટ ટુ આવશે આમ સ્પષ્ટ છે કે એન ગ્રેટર દેન રૂટ ટુ હોય તો એના કોઈ પણ મૂલ્ય માટે ફાઇબરમાં દાખલ થતો કિરણ શું અનુભવશે પૂર્ણ આંતરિક પરાવર્તન બીજું છે વિદ્યાર્થી મિત્રો બીજી કંઈ બાબત યાદ રાખો આપણે એ જોયું કે સાઈન નાઇન્ટી માફ કરજો નાઇન્ટી માઇનસ આર ઇઝ ગ્રેટર દેન સી થવું જોઈએ આપણે એમ વિચારીએ કે સી જેમ નાનો બનીએ તેમ પણ સારું પડે તો બીજી એક તકેદારી રાખો કે ફાઈબરના દ્રવ્યનો વકરી ભવનાં પૂરતો મોટો હોવો જોઈએ કે જેથી કરીને આઈસીનું મૂલ્ય પોતે જ શક્ય એટલું નાનું થાય તો સાહેબ આઈસી ઇઝ ઇક્વલ ટુ વન બાય એન પરથી આઈસીના નાના મૂલ્ય માટે એનું મૂલ્ય પૂરતું મોટું હોવું જોઈએ ચલો કેટલાક એક્ઝામ્પલ જોઈએ અ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ એ બીસીડી ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન વન ઇઝ ઇમર્સ ઇન વોટર ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન ટુ વેર એન વન ઇઝ ગ્રેટર ધેન એન ટુ મતલબ કે એન વન ઘટ છે એન ટુ પાતળું માધ્યમ છે ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ એંગલ ઓફ ઇન્સીડન્ટ આલ્ફા મેક્સિમમ સચ ડેટ ધર એ કમ્સ આઉટ ઓનલી ફ્રોમ ધ અધર સરફેસ સીડી ઇઝ ગીવન બાય આલ્ફાનું મોટામાં મોટું મૂલ્ય કેટલું હોય છે કે જેથી સીડીમાંથી જ બહાર આવે સ્પષ્ટ છે કે આલ્ફાના વધુમાં વધુ મૂલ્ય માટે ફાઇબરની જેમ પણ દાખલ થતું કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પાસેથી પ્રસરી શકે અને આ સ્થિતિમાં ધ્યાન આપજો આ કિરણ સીડીમાંથી બહાર આવશે પણ જો આલ્ફા એની કરતાં વધારે હશે ને તો બની શકે આલ્ફા વધી જાય તો આર વધે આર વધે તો નાઇન્ટી માઇનસ આર ઘટે અને કિરણ બહાર જતું રહે તો આલ્ફા મેક્સિમમ વખત આ કિરણ શું બનશે બરાબર એડી સપાટીને સમાંતર એટલે કે સીડીમાંથી બહાર આવશે અને આ વખતનો આ ખૂણો આઈસી અથવા સી તમે ક્રાંતિકોણને આઈસી અથવા સી વડે દર્શાવી શકો ચલો ચેક કરજો તો આલ્ફા મેક્સિમમ વખતે કિરણ એડી સપાટીને સમાંતર રહીને પ્રસરે છે હવે આપણે આ જે પી બિંદુ છે કરજો પી બિંદુ માટે સ્નેલનો નિયમ લાગુ પાડીએ ટુ એન ટુ સાઇન આલ્ફા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એન વન સાઈન આર આર ઇઝ ટુ તમને ખબર છે કે સી आर इज इक्वल टू नाइंटी सी प्लस आर इज इक्वल टू नाइंटी तो आर इज इक्वल टू नाइंटी माइनस सी कॉस सी तो साइन अल्फा मैक्सिमम इज इक्वल टू एन वन बाय एन टू कॉस सी तो अल्फा मैक्सिमम इज इक्वल टू साइन इन एन वन बाय एन टू कॉस सी क्रांतिकोण करें तो क्रांतिकोण इज इक्वल टू पात मध्यम छेद मध्यम साइन सी इज इक्वल टू एन टू बाय वन પાતળાનો આપણો છેદમાં થશે બે વખત ભવના જેમાં પૂછાયો છે એક વખત એડવાન્સમાં પૂછાયો હતો એક વખત મીન્સમાં પૂછાયો છે ચાલો બીજો ક્વેશ્ચન વોટ વિલ બી ધ મિનિમમ એંગલ ઓફ ઇન્સિડન્સ સચ ડેટ ધ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન અકર્સ ઓન બોટ ધ સરફેસીસ તો અહીંયા આપણે આ આપાત કોણનું લઘુત્તમ મૂલ્ય શોધવાનું છે કે છે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન આ બંને સપાટી પાસે ઉદ્ભવે જે ડબલ યુ બે હજાર પાંચ એડવાન્સ શું એડવાન્સે જોઈ લઈએ પહેલું અને બીજું માધ્યમ એનો ક્રાંતિ કોણ લો તો sin સી વન પાતળાના છેદમાં ઘટ રૂટ ટુ બાય ટુ વન બાય રૂટ ટુ તો સી વન ફોર્ટી ફાઈવ ડિગ્રી થશે અને આ બે માધ્યમ બે અને ત્રણના અંતરપૃષ્ઠ માટે ક્રાંતિકોણ લો તો પાતળાના છેદમાં ઘટ રૂટ થ્રી બાય ટુ સી ટુ ઇક્વલ ટુ સી ટુ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી ડિગ્રી સ્પષ્ટ છે કે આ આપતકોળનું મૂલ્ય એ સાઈઠ કરતા વધારે હોવું જોઈએ મિનિમમ એની વેલ્યુ સાઈઠ હોવી જોઈએ તો આમ આપાતકોળનું લઘુત્તમ મૂલ્ય ફોર્ટી ફાઈવ કરતા તો વધારે હોય એટલે અહીંયા તો પૂર્ણ આંતરિક પરવર્તન અનુભવે પણ અહીંયા શું તો અહીંયા એનું મૂલ્ય સાહીઠ કરતા વધારે હોવું જોઈએ તેનું લઘુત્તમ મૂલ્ય શબ્દ આપેલો એટલે આપણે શું લખવાનું સાઈઠ તો આમ આપણ આઈ નું લઘુત્તમ મૂલ્ય સાઈઠ હોવું જોઈએ અ લાઈટ બીમ ટ્રાવેલિંગ ફ્રોમ રિજિયન વન ટુ રિજિયન ફોર પહેલાથી ચોથામાં જાય છે ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇન રિજિયન્સ વન ટુ થ્રી એન્ડ ફોર આર

તે માટે થી લઘુત્તમ લેસો હોવું યાદ રાખજો તો આ માટે ચોથા અને ત્રીજા વચ્ચેની જે સપાટી છે ત્યાંથી કિરણ બે સપાટીઓને સમાંતર થઈ જવું જોઈએ સ્નેલનો નિયમ શું કહે એનઆઈ સાઈન ઠીટા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એક જ કિરણ જો ભલે ને ગમે એટલા માધ્યમમાં જતું હોય તો એક જ કિરણ માટે બનતી ઘટનાઓ માટે હું એમ લઈ શકીશ કે રિજિયન એક અને રિજિયન ફોર માટે એન ઝીરો સાઈન ઢીટા ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો બાય એટ સાઇન નાઇન્ટી આ ખૂણો નાઇન્ટી ડિગ્રી થઈ ગયો તો એન ઝીરો સાઇન ઢીટા ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો બાય એટ સાઇન નાઇન્ટી તો સાઇન ઢીટા ઇઝ ઇક્વલ ટુ 1 by 8 so theta is equal to sine inverse 1 by 8 Chalo. a light ray traveling in glass medium is incident on glass-air interface at an angle of incidence theta the reflected capital r and transmitted capital t intensities both as function of theta are plotted the correct sketch is light ray traveling in glass medium એક પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાં ગતિ કરે છે તમને એવું કીધું છે ઓન ગ્લાસ એર ઇન્ટરફેસ એટ એન એન્ગલ ઓફ ઇન્સિડન્ટ થીટા કંઈક થીટા ખૂણો આપ્યો છે ધ રિફ્લેક્ટેડ રે એન્ડ ટ્રાન્સમિટેડ રે ઇન્ટેન્સિટીઝ બોથ એ સોની બોથ એ ફંક્શન ઓફ થીટા આર પ્લોટેડ વક્રીભૂત કિરણ અને આંશિક પરાવર્તિત કિરણની તીવ્રતાઓને થીટાના સંદર્ભમાં થીટાના વિધેય તરીકે આકૃતિમાં બતાવેલ છે ધ કરેક્ટ સ્કેચ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એક અગત્યની માહિતી તમને કહું છું પ્રકાશનું કિરણ જ્યારે બે માધ્યમોને લંબરૂપે આપાત થાય ત્યારે બે ઘટના બને ઘટના નંબર એક એનું વક્રીભવન થાય અને ઘટના નંબર બે એનું આંશિક પરાવર્તન થાય જો આપાત પ્રકાશની તીવ્રતા આઈ ઝીરો હોય રિફ્લેક્ટેડ પ્રકાશની તીવ્રતા આઈઆર હોય તો આઈઆર ઇઝ ઇક્વલ ટુ આઈ ઝીરો એન ટુ માઇનસ એન વન અપોન એન ટુ પ્લસ એન વન હોલ સ્ક્વેર માની લો કે આ હવા છે અને આ કાચ છે તો આ વખતે રિફ્લેક્ટેડ પ્રકાશ જે છે ને એ રિફ્લેક્ટેડ રિફ્લેક્ટેડ પ્રકાશની તીવ્રતા આ પાંચ પ્રકાશની તીવ્રતાના લગભગ ચાર ટકા અને એથી જ તો આપણે માધ્યમમાં કાચ છે તે અનુભવી શકીએ છીએ કે કાચ પરથી પરાવર્તિત કિરણ આપણી આંખમાં પ્રવેશે છે હવે આપણે અહીંયા ઘટમાંથી પાતળા માધ્યમમાં જતા કિરણની વાત કરીએ છીએ તો હમણાં જ મેં તમને કીધું કે આંશિક પરાવર્તિત કિરણની તીવ્રતા જેમ ખૂણો વધતો જાય તેમ વધતી જાય છે જ્યારે ક્રાંતિકોણ જેટલા ખૂણે કિરણ આપાત થાય ત્યારે આંશિક આંશિક કિરણની તીવ્રતા બાકીના બીજા બધા જ કિરણો કરતા વધી જાય છે અને એ વખતે એ વખતે મળતા આ કિરણને આપણે ક્રાંતિકિરણ કહીએ છીએ અને એના કરતાં જો ખૂણો વધી જાય તો વક્રી હોવાની ઘટના બને નહીં અને પછી પરાવર્તિત કિરણની તીવ્રતા આપાત કિરણની તીવ્રતા જેટલી થાય અહીંયા જે આ સો ટકા બતાવ્યું છે ને આ શું છે આપાત પ્રકાશની તીવ્રતા એડવાન્સમાં પૂછાયેલું એમ શીખ્યું છે ધ્યાન આપજો આ ટ્રાન્સમિટેડ એટલે વક્રીભૂત રિફ્લેક્ટેડ મતલબ કે પરાવર્તિત યાદ રાખજો ધારો કે કા છવા લઈએ તો છન્નું ટકા શરૂઆતમાં લંબ રૂપે હોય થીટા શૂન્ય છે જોજો થીટા શૂન્ય છે મતલબ કે બે માધ્યમોને જુદા પાડથી સપાટીને લંબરૂપે કિરણ આપાત થાય છે તો ચાર ટકા પરાવર્તન છન્નું ટકા વકરીભવન સરસ તો આ આલેખ અહીંથી બરાબર ચાલુ થાય છે પણ એક ખૂણો એવો આવશે કે જ્યાં ક્રાંતિકોણ જેવું બનવું જોઈએ જે અહીંયા બતાવ્યું નથી કારણ કે ક્રાંતિકોણ પછી પરાવર્તિત કિરણની તીવ્રતા એકાએક વધીને સો ટકા થઈ જશે અને વક્રીભૂત કિરણની તીવ્રતા ઘટીને ઝીરો થઈ જશે કારણ કે વક્રીભાઈ ઘટના જ ન હોય તો પહેલો આલેખ બરાબર નથી ચાલો બીજો જોઈ લઈએ બીજામાં રિફ્લેક્ટેડ ટ્રાન્સમિટેડ અરે સો ટકાથી સ્ટાર્ટ થયેલું છે બહુ મજા ન આવી ચાલો ત્રીજું જોઈએ તો ત્રીજામાં જરા ધ્યાન આપજો થોડો સુધારો કરી લો ધ્યાન આપજો ટૂટક રેખા કોના માટેની છે રિફ્લેક્ટેડ માટે તો અહીંયા થોડો આલેખ આમ હોવો જોઈએ હા ભૂલ છે છાપકામમાં તમને આપોઆપ સમજાઈ જશે કે મેં કેમ અહીંયા ડોટેડ લાઇન કરી ચાલો ખૂણો વધતો જાય

તો સાચો આલેખ શું હોવો જોઈએ સી ચાલ ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે અ લાર્જ ગ્લાસ સ્લેબ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ બાય થ્રી ઓફ થિકનેસ એટ સેન્ટીમીટર ઇઝ પ્લેસ્ડ ઓવર અ પોઈન્ટ સોર્સ ઓફ લાઇટ ઓન અ પ્લેન સર્વિસ એક ગ્લાસના સ્લેબને કે જેનો વક્રી ભવનાંક પાંચના છેદમાં ત્રણ છે અને એની થિકનેસ જાળે આઠ સેન્ટીમીટર છે જેને આઠ સેન્ટીમીટર સોરી જેને એક પ્રકાશ ઉદ્ગમ પર મૂકેલ છે બિંદુવત પ્રકાશ ઉદ્ગમ પર મૂકેલ છે ઇટ ઇઝ સીન ધેટ લાઇટ ઇમરજીસ આઉટ ઓફ ધ ટોપ સરફેસ ઓફ ધ સ્લેબ હવે એવું જાણવા મળે છે કે જે લાઈટ છે જે પ્રકાશ છે એ એક ઉપરના સ્લેબની સપાટીના ઉપરના ભાગમાં ફ્રોમ અ સર્ક્યુલર એરિયા ઓફ સેન્ટીમીટર ત્રિજ્યાના વિભાગમાંથી જ બહાર આવી રહી છે બાકીના વિસ્તારમાંથી નથી આવતી વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આ તો તો તમને તરત ખ્યાલ આવી ગયો કે વિદ્યાર્થી મિત્રો જો આ કિરણ અહીંયા ક્રાંતિકોણ જેટલા ખૂણે આપાત થયું હોય તો એ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પાસે પ્રસરી જાય અને આવું બધે જ થાય છે તો તમે એક કામ કરો સાડત્રીસ અંશનો ખૂણો અહીંયાથી લંબ દોરો અને સાડત્રીસ અંશનો ખૂણો દોરશો તો એક શંકુ રચાશે બસ આ શંકુનો જે પાયો છે કે જે વર્તુળાકાર પાયો છે બસ એ તરફ જતા કિરણો જ બહાર આવી શકશે બાકીના કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે કારણ કે આ ખૂણો ક્રાંતિકોણ કરતાં હવે વધી જશે તો એ કિરણોનું શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે સિમ્પલ છે તો કે હવે આ માટે આર શોધવાનો છે કે આર કેટલા થાય ચાલો પેલા તો એ જોઈ લો સાડત્રીસ ક્રાંતિકોણ છે તો સાઈન સાડત્રીસ ઇઝ ઇક્વલ ટુ વન બાય એન સાઈન સાડત્રીસ માફ કરજો મારી કઈ ભૂલ છે અહીંયા સાડત્રીસ તો આપણે શોધવાનો છે

સાડત્રીસના ખૂણાની સામેની બાજુ શોધવાની પાસેની બાજુ આઠ આપેલી છે તો ટેન સાસ ઇઝ ઇક્વલ ટુ આર બાય બાય ફોર ઇઝ ઇક્વલ ટુ આર બાયલ ટુ સિક્સ સેન્ટીમીટર તો આ વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંતરિક પરવર્તનની ઘટના અને એની સાથે સંકળાયેલા કેટલાક પ્રોબ્લેમ્સ એની આપણે ચર્ચા કરી તો હવેનો આપણો અભ્યાસ છે વક્રી સપાટી વડે થતું વક્રી અને એના દ્વારા પ્રતિબિંબ પ્રતિબિંબની રચના અને એના પરથી લેન્સનો ખ્યાલ તો હવેનો ટૉપિક ખૂબ જ અગત્યનો છે આશા રાખું તમને સમજ પડી હશે જો સમય પડી હોય તો વિડીયો લાઈક કરજો શક્ય હોય તમારા જો કંઈક જરૂરી કોમેન્ટ્સ હોય તો એ કોમેન્ટ્સ આપજો અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સુધી આ વિડીયો પહોંચે તો એવો એક સારો પ્રયત્ન કરજો શુદ્ધ અંતકરણથી ભગવાન પાસે તમારા માટેની અનંત આશીર્વાદોની માગણી કરું છું કે હે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા હસતા રાખો અને એમની કારકિર્દીને ઉજ્જવળ બનાવો ગુડ બાય ટેક કેર ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ